राज्य में कोरोना नवा 62 केस नोंधाया 194 दर्दी साजा थया तो 2 दर्दी ना मौत। राजकोट जिला सहकारी दूध उत्पादक संघे दूध में किलो फैट 10 नो करो वधारो हवे 660 ना बदले 670 चुकवाशे। तापीना डोंसवाड़ा में हिंदुस्तान जिंक कंपनी विरुद्ध में हिंसक प्रदर्शन पुलिस पर पत्थरमारो लोक सुनावणी में विवाद वखर्यो। राजकोट शापर वेरावल में बंगड़ी कारखाना में भयावह आग आकाश में धुमाड़ा गोटे गोटा। वरसाद खेंचाता वावणी निष्फळ जवानी भीती केनल में पानी छोड़वा सरकार ने अपील तो कच्छ ने नर्मदा 1 मिलियन एकर फीट पानी अपाशे। अमदावाद में जगन्नाथ रथयात्रा की पहिंद विधि मुख्यमंत्री ने आमंत्रण अपायू तो मौसाल में भगवान मामेरू भरायू। नमस्कार, हूँ जागृति, हाजर छु आपनी समक्ष लईने सीधो संवाद। ज्यारे जगतनो तात खेडूत तंतोड़ मेहनत करे छे अने पोताना खेतरमां धान पकवे छे त्यार बाद ज आपणा गळामां ए कोळियो आवतो होय छे, सोनानो कोळियो कहेवातो होय छे। जगतनो तात ज्यारे तंतोड़ मेहनत करतो होय छे त्यारे, परंतु ज्यारे आ वर्षे ચોમાસુ પાછું ખેંચાયું છે અને હજુ સુધી વરસાદના કોઈ પણ પ્રકારના વાવડ નથી તેવા સંજોગોમાં પોતાના ઊભા પાકને આ ખેડૂત બચાવે તો બચાવે કઈ રીતે? પાણી તો જોઈશે ને પોતાના ખેતી માટે, પોતાના પાક માટે, ત્યારે પાણી માટે હવે પોકાર લગાવી રહ્યો છે ખેડૂત અને આ જ મુદ્દે છે આજનો આપણો સીધો સંવાદ। पाक माटे पाणीनो पोकार आजनो आपणो आ संवाद छे अने आ विषय वस्तु छे, कारण के खेडूत खूब ज भीसमां मुकाई रह्यो छे। ज्यारे वरसादनी शरूआत थई, सीझननी शरूआत थई ચોમાસાની અંદર અને તેવા સંજોગોમાં સારા વરસાદની આશાએ ખેડૂત લાગી ગયો પાકનું વાવેતર કામ માટે, અને જેટલા હેક્ટરમાં વાવેતર નોંધાવવું જોઈએ એની સરખામણીમાં હજુ તો ખૂબ જ ઓછું વાવેતર થયું છે। પરંતુ હવે જ્યારે વરસાદ રોકાઈ ગયો છે અને એવી કોઈ પણ પ્રકારની સિસ્ટમ સક્રિય નથી થઈ કે જેને કારણે વરસાદ આવે એવા એંધાણ પણ આપણને જોવા મળતા હોય છે, તેવા સંજોગોમાં જગતનો તાવ ખૂબ જ હવે વિવિધામાં આવી ગયો છે। ત્યારે આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ સમગ્ર વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવા માટે હાલ મારી સાથે જોડાયા છે સાણંદના ખેડૂત પ્રતિનિધિ છે શૈલેષ ઠક્કર। શૈલેષભાઈ, આપનું સ્વાગત। શૈલેષભાઈ, ખાસ કરીને જે પ્રકારે ગુજરાત ખેતી પ્રધાન દેશ તો કહેવાય છે, ભારત દેશ છે અને ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં ખેતી થતી હોય છે, તેવા સંજોગોમાં વરસાદ આધારિત ખેતી અને હવે જ્યારે વરસાદ ખેંચાયો છે, રોકાઈ ગયો છે, તેવા સંજોગોમાં ખાસ કરીને જગતનો તાત હવે માથે હાથ દઈને આકાશ ઉપર મીટ માંડીને બેઠો છે કે ક્યારેક તો ખમૈયા થાય અને ક્યારેક વરસાદ આવે, શું લાગી રહ્યું છે? કારણ કે અત્યારે કોઈ પણ પ્રકારના એવા એંધાણ નથી વરસાદ આવવાના, તેવા સંજોગોમાં ખેડૂત માટે કયા પ્રકારની મુશ્કેલીઓ? જગૃતિબેન, પહેલા તો કહે છે કે જગતનો તાત ખરેખર જગતનો તાત બહુ દુઃખી છે અત્યારે, કે જ્યારે પહેલો વરસાદ આવ્યો ને એટલે જગતનો તાત એક ઝૂમી ઉઠ્યો હતો કે ભાઈ વરસાદ આપણે સારો એવો આવ્યો પહેલા વરસાદે, એટલે લગભગ મારા વિસ્તારની અંદર 60-70% વાવણી કરી દીધી હતી ડાંગરની, બરાબર અમારા વિસ્તારની અંદર ડાંગર થાય છે, પછી એવી રીતે બીટી કપા છે, તલ છે, મગફળી છે, જાર છે, આ રીતે ગુજરાતના અનેક વિભાગમાં એટલે અમુક જગ્યાએ વાવેતર કરી દીધું 60-70%, પણ હું આ વરસાદ ખેંચાણો ને એ પછી જે ખેડૂતને બિયારણ, ધારો કે એક હેક્ટર દીઠ 20-25 હજારનો ખર્ચો થઈ ગયો, કારણ કે ટ્રેક્ટરનો અત્યારે ડીઝલના ભાવ જુઓ તમે 100 રૂપિયા, બરાબર ડાંગર એક મણ જોઈએ એક વીઘે, એટલે એક હેક્ટરે 5 મણ ડાંગર જોઈએ, ખાતર બિયારણ જોઈએ, એટલે 20-25 હજાર રૂપિયા અત્યારે હાલમાં એક હેક્ટરે ખેડૂતનો ખર્ચો થઈ ગયો, અને કોઈ હજુ વરસાદના એંધાણ છે નહીં, હજુ રોજે રોજ કહે છે 15 તારીખ 16 તારીખ 17 તારીખ, એટલે અત્યારે ખેડૂત દુઃખી છે, એટલે ખેડૂતને હકીકતની અંદર વરસાદની જરૂર છે। અને બીજી વાત કે જ્યાં કેનાલ છે એ કેનાલની અંદર, અમારે તો કેનાલ નથી પણ જ્યાં જ્યાં કેનાલ છે ત્યાં પાણી છોડે તો હજુ પણ પાક બચી શકે છે, હજુ 40-50% જગ્યાએ કેનાલ છે, એ જગ્યાએ જો કેનાલ છોડે ને તો હજુ એમનો પાક બચી શકે છે, એટલે મારે સરકારને વિનંતી છે કે ખેડૂત તરીકે કે સરકાર જેટલું બને એટલું પાણીની એટલે કેનાલની અંદર પાણી છોડે એવી મારી વિનંતી છે।
આપણી સાથે કૃષિ નિષ્ણાંત પણ જોડાઈ ચૂક્યા છે ડોક્ટર કેજી મહેતા. ડોક્ટર કેજી, આપનું સ્વાગત છે. મહેતાજી, સૌથી પહેલા સવાલ આપને એ પણ પૂછવા માંગીશ, કારણ કે શૈલેષભાઈની વાત સાથે આપ પણ સહમત થાવ છો અને હું પણ સહમત થઉં છું, કારણ કે વરસાદ રોકાઈ જવાને કારણે ખેડૂતોને હવે માઠી મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. કૃષિ નિષ્ણાંત તરીકે આપ આ સમસ્યાને કઈ રીતે જોઈ રહ્યા છો અને તેનો ઉકેલ શું હોઈ શકે? આમ તો આપણા ત્યાં આજે પણ જે વરસાદ આધારિત ખેતી કહીએ ને એનું પ્રમાણ વધારે છે. હા, એટલે એ રીતે જોઈએ તો ચોમાસું જો સમયસર હોય અને આમાં વરસાદ વધારે પડે કે પાણી જમીનમાં વધારે હોય એ અગત્યનું નથી, પણ સમયસર પ્રમાણસર જો વરસાદ હોય તો એ અનુકૂળ આવતો હોય છે. આમ જો જોવા જઈએ તો આ વખતે એવું થયું કે મે મહિનામાં પેલું ત્રવટેનું વાવાઝોડું આવ્યું, ત્યાર પછી જોઈએ તો બીજા બે વાવાઝોડા નાના નાના આવ્યા, અને પછી એમ થયું કે આ જે લો પ્રેશર, ખાસ કરીને આપણા ત્યાં જે ચોમાસું છે ને એ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમાં લો પ્રેશર જે હોય તો એ સમયસર જો તૈયાર થાય તો આપણું ચોમાસું સારું જાય, પણ એમાં જો ડિસ્ટર્બન્સ આવે તો ચોમાસું અનિયમિત થઈ જતું હોય છે. અને એ આ વખતે એવું થયું, ખાસ કરીને હવામાનનો વર્તારો એવો હતો કે આ વખતનું ચોમાસું સારું આવશે એ બધું હતું, પણ મે મહિનામાં જે ડિસ્ટર્બન્સ આવ્યું એના કારણે ચોમાસું જે સમયસર બેસવું જોઈએ એ સમયસર ન બેઠું, અને શરૂઆતમાં જૂન મહિનામાં જે માવઠા થયા ને એને પ્રી મોન્સૂન આપણે જેને કહીએ કે ચોમાસા પહેલાંના માવઠા, એને ખેડૂતોએ માની લીધું કે આપણો આ વખતનું ચોમાસું બહુ સમયસર છે અને એટલે થોડું ઘણું વાવેતર પણ કર્યું. આમ જો જોવા જઈએ તો નોર્મલી આપણા ત્યાં પહેલાં 15 જૂને ચોમાસું સરખી રીતે બેસતું, પણ ક્લાઇમેટ ચેન્જના આધારે હવે ધીમે ધીમે શું થયું કે ગ્લોબલ વોર્મિંગ ને બધાના કારણે ટેમ્પરેચર વધારે હોય એટલે એના કારણે ચોમાસામાં જે સમયસર બેસવાનું આપણે અથવા શરૂ થવાની વાત છે એ થોડી ડિસ્ટર્બ થઈ અથવા એ મોડું થયું, અને જૂન પછી જુલાઈનું પહેલું અઠવાડિયું એમાં લગભગ આપણું આમ સેટ થાય તો આપણી જે વરસાદ આધારિત ખેતી છે એને અનુકૂળ આવે, ખાસ કરીને વાવણી માટે. બરાબર છે. હવે આ વખતે એવું થયું કે મે મહિનામાં વાવાઝોડા આવ્યા, જૂનમાં શરૂઆત આવી માવઠાથી થઈ, બરાબર, અને ખેડૂતો એમાં થોડાક છેતરાયા, એટલે અને વર્તારો પણ એવો આવ્યો હવામાન ખાતાનો કે ચોમાસું સારું છે એટલે ખેડૂતોને વધારે વિશ્વાસ બેઠો અને એ પ્રમાણે થોડું વાવેતર શરૂ કર્યું, પણ ત્યાર પછી ચોમાસું જે સેટ થવું જોઈએ સેટ થવાના બદલે અથવા તો એને બરાબર બેસવું જામવું જોઈએ જામવાના બદલે પછી એ માવઠા તરીકે જ શરૂઆત થઈ, અને હવે અત્યારે આપણે જોઈએ તો છેલ્લા લગભગ અઠવાડિયાથી એક તો વાદળ થાય છે, પણ વાદળના કારણે જે ટેમ્પરેચર હોવું જોઈએ એ વધતું જાય છે, અને એના કારણે શું થયું કે ખેડૂતને બે રીતે મુશ્કેલી થઈ. એક તો જેણે વાવ્યું છે એનું વધારે પડતા ટેમ્પરેચર અને વરસાદ નહીં હોવાના કારણે ખાસ કરીને એમાં જમીનમાં જે બિયારણ હોય એ બફાઈ જાય અને પછી એમાંથી ઉગાવો થાય નહીં, બરાબર, એટલે ફેલ જાય. તો એવું અત્યારે બિયારણ જેને વાવ્યું એને ખેડૂતોને એ નુકસાન છે. શૈલેષભાઈ, જે મહેતાજી આપણે શૈલેષભાઈને પૂછી લઈએ, કારણ કે એક ખેડૂત પણ છે, અને શૈલેષભાઈ આ સમગ્ર સ્થિતિને જોતા અત્યારે એવું લાગી રહ્યું છે કે અત્યારે હજુ તો 12 જુલાઈ તો કહી રહ્યા છે, હવામાન વિભાગ તરફથી એવું પણ આવી રહ્યું છે કે 12 જુલાઈ સુધી હજુ વરસાદના કોઈ પણ પ્રકારના એંધાણ નથી, અને વરતારો જે બદલાતો હોય છે તેને કારણે ખેડૂતો થાપ ખાતા હોય છે, કારણ કે અત્યારે વાતાવરણ પણ જે છે એ હાથતાળી રમી રહ્યું છે. આવા સંજોગોમાં ખાસ કરીને અમદાવાદની આસપાસ, અમદાવાદના જેટલા પણ જિલ્લામાં જે પણ વિસ્તારમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે, એક તો કપાસ છે, ડાંગર છે, તેલ અને સોયાબીન, એટલે તેલીબિયા સોયાબીન જે હોય છે, બાગાયતી જે પાક હોય છે એનું વાવેતર તો કરી રાખ્યું છે, હવે કયા પ્રકારની સ્થિતિ ઉદ્ભવી રહી છે, કારણ કે સમસ્યા તો રહી રહી છે. સાહેબે વાત કરી કે જે પાક છે ને એ બફી જાય છે, બફી જાય એટલે એનો મતલબ કે એ હાવ બગડી જાય છે, અને બફી જાય એટલે કે એના જે પાંદડા પાંદડા છે ને એ ડાંગરના એ નીકળી જાય એટલે એ ફેલ થાય, ફેલ થયા પછી વરીને રિપીટ
એકડેક આપણે ઘૂંટીએ ને પહેલેથી નવી શરતમાં આપણે પહેલા ધોરણમાં ભણવા જઈએ ને એ રીતે એકડેક ઘૂંટવો પડે, નવીથી બે વાર ખેતરના ડાંગરમાં બે વારું કરવું પડે, પછી ડાંગર પૂંખવી પડે, પછી એના માટે ખાતર નાખવું પડે, એમ કરી અને મિનિમમ 20-25 હજારનો પાછો હેક્ટરે બીજો ખર્ચો કરવો પડે બરાબર. અને પછી એની એ સ્થિતિમાં વરસાદની રાહ જોવી પડે. જે જગ્યાએ કેનાલ નથી, જે જગ્યાએ કેનાલ છે એ કેનાલની અંદર જો અત્યારની તારીખમાં આપણા રૂપાણી સાહેબ નીતિનભાઈ પટેલ જે ખેડૂતને જગતનો તાત કહી રહ્યા છે અને હાથ તારી જે વરસાદ આપણી જોડે રમી રહી છે, પણ જે કેનાલની અંદર પાણી હોય તો તમે તાત્કાલિક છોડો અને જે ખેડૂત જગતના તાતે વાવેતર કર્યું છે ને એને અતર બચી જાય. રાજા હતા ને પેલા, રાજા સવારે 8-12 દરબાર ભરતા હતા કે ભાઈ જે નગરજનો હોય ને, નગરજનો એટલે નાગરિકો મારા, એમને જે પણ ફરિયાદ હોય એમ લાઇનસર 200-300-500 જેને પણ ફરિયાદ હોય એ રાત દરબારમાં આવો અને એની વિનંતી છોડતા હતા. એમ કે વિનંતી સાંભળતા હતા, કહેતા હતા કે ભાઈ તમારું શું કહેવું છે, તમારી સમસ્યા શું છે, એ રાજા કહેતા હતા પહેલાના. અત્યારના રાજાઓ જે બેસી ગયા છે ને જી, એસી ગાડીઓમાં 1-1 કરોડની ફરે છે, વિમાનોમાં ફરે છે, એ રાજા એવું કહે છે એ અટકાયત કરો ખેડૂતોની, અટકાયત કરો બસ, એ કહે છે. અને રાજા પહેલાનું સાંભળતા હતા અને અત્યારના રાજા કોઈનું સાંભળતા નથી. અત્યારના રાજા શું સાંભળે છે ખબર છે કે ભાઈ, એક ધારાસભ્ય દારૂની મહેફિલમાં, જુગારની મહેફિલમાં જવા દો ને આપણો માણસ છે ને, વિરુંગામની અંદર 3 નગરપાલિકાના પેલા પકડે, જવા દો ને આપણો માણસ છે ને, બરાબર. એટલે આ લોકો છે ને એમની પેલી કરી રહ્યા છે અને ખેડૂતને અત્યારે અટકાયત કરી રહ્યા છે. તમે જો ગમે તે આવેદનપત્ર આપું કે ખેડૂતનો હક નથી મેડમ, આવેદનપત્ર આપું ખેડૂતનો હક નથી. ખેડૂત એમને જાય તો જાય ક્યાં, ખેડૂતને રજૂઆત કરવી હોય તો ગમે ત્યારે અમે ખેડૂતો આવેદનપત્ર આપવા જઈએ, રેલી કરીએ કે ગમે ત્યાં ધરણા કરીએ, એટલે તરત ડિટેન કરવામાં આવે છે. એટલે હું એવું કહેવા માગું છું કે સરકાર, તમે રાજા જેવું બનો તો તમે 2022માં આવશો, નકર જો તમે આવડી રીતે આવડી પ્રજાને અને ખેડૂતોને હેરાન કરશો તો 2022માં આવું બહુ મુશ્કેલ કામ. મહેતાજી, 2022માં આવવું રાજ્ય સરકાર માટે ખૂબ જ કપરું છે એવું શૈલેષભાઈનું કહેવું છે. કારણ કે એક તરફ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે કે કચ્છના વધારાનું પાણી આપવામાં આવશે, નર્મદાથી 1 બિલિયન હેક્ટર ફીટ પાણી પહોંચતું કરવામાં આવશે કચ્છને, એટલે કે કચ્છમાં જે પાણીની સમસ્યા છે વરસાદને કારણે એ સમસ્યામાંથી કચ્છવાસીઓને છુટકારો મળે તે માટે. બીજી બાજુ બાગાયતી પાક માટે ખેડૂતોને રોપા આપવાની વાત પણ થઈ રહી છે. આ રાજ્ય સરકારનું એક અલગ પ્રકારનું નિવેદન, એક અલગ પ્રકારની જાહેરાત. બીજી બાજુ જે ખેડૂતો જઈ રહ્યા છે આવેદનપત્ર આપવા માટે અને રજૂઆત કરવા માટે એ લોકોની અટકાયત કરી સચિવાલયની બહાર, આ બંને વસ્તુને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? કારણ કે ખેડૂત છે, તમે જગતનો તાત કહી રહ્યા છો, જો એ પકવશે નહીં, વરસાદ નહીં આવે, પાણી માટે માંગ કરવામાં આવી રહી છે, વીજ પુરવઠો થોડોક વધારવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે, અને આ માંગની સામે તમે એમને શું આપો છો અટકાયત? આમ જો જોવા જઈએ તો ખેડૂતની ખેતી એ ચોમાસું આધારિત, મેં કહ્યું એ પ્રમાણે જ્યારે હોય ત્યારે ખેડૂત કરતાં જે ખેતીવાડી ખાતું છે અથવા તો સરકાર છે એને ચોમાસું સમયસર છે, ખેડૂતોને સમયસર બિયારણ મળ્યું છે, કયા બિયારણની શોર્ટેજ છે, શું છે, આ બધું પ્લાનિંગ કરવું જોઈએ મારી દ્રષ્ટિએ, પણ એ થતું નથી. આમાં ખેડૂતો ખેડૂતોની રીતે જાય અને પછી જ્યારે આવી મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે પછી આપણે શોર્ટ ટર્મ પ્લાનિંગ, જેને આપણે કહીએ કે ટેમ્પરરી તમે પાણી ગમે ત્યાંથી આપો અને પછી એમની ફરિયાદોનું નિરાકરણ થયું એમ આપણે માની લઈએ, પણ એ બરાબર નથી. કારણ કે તમે આમાં અત્યારે જે પાકો વવાયા એમાં ધાન્ય પાકો, તેલીબિયા પાકો, કપાસ એટલે કે રોકડિયા પાકો અને ખાસ કરીને ધાન્ય પાકોમાં ડાંગરની વાત કરીએ તો આ જે ધરુંવાળા પાક છે જેનું ધરું તૈયાર થયું હોય એને તમે જો પાણી કેનાલથી આપો તો બરાબર છે. બાકીના પાકો જે છે એ તો વરસાદ આધારિત, દાખલા તરીકે તમારી બાજરી છે, જુવાર છે કે ઘાસચારાના પાકો છે, એ બધા પાકોને ખાસ કરીને પિયત હજુ મળતું જ નથી એટલે ત્યાં ખેડૂતોને તો રોવાનો જ વારો આવે. એટલે આમ જો જોવા જઈએ તો આખું જે પ્લાનિંગ થવું જોઈએ ખેતીમાં એ સમયસરનું પ્લાનિંગ થતું નથી, અથવા તો એમાં જે ખેડૂતોને સાથ મળવો જોઈએ ઓછો મળે છે અથવા નથી મળતો અમુક બાબતમાં, અને એના કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલે ખરેખર તો ખેતીમાં એક લાંબા ગાળાની નીતિ હોવી જ જોઈએ જેની અંદર એને કયા કયા જોખમો આવવાના છે
એ જખમોને આપણે ખેડૂતો વ્યવસ્થિત રીતે પાર થઈ શકે એટલા માટે સરકારે કેવી તૈયારી રાખવી જોઈએ, એને શું મદદ કરવાની, આ બધું તૈયાર હોવું જોઈએ, તો પછી આપણાથી પહોંચાય. બીજો પ્રશ્ન એ થયો છે કે આ ક્લાઇમેટ ચેન્જ જેને આપણે કહીએ ને, એના કારણે સૌથી વધારે જો સહન કરવાનું આવ્યું હોય તો ખેતી અને ખેડૂતને. સાચી વાત. આ જે ગ્લોબલ વોર્મિંગ જે થયું એના કારણે ટેમ્પરેચરના જે જુદા જુદા વેવ્સ આવે, તો એના કારણે આખી સિઝન છે એ સિઝન સેટ સિઝન હોય ડિસ્ટર્બ સિઝન થઈ જાય, અને ડિસ્ટર્બ સિઝન થાય ત્યારે સૌ પહેલી વહેલી અસર ખાસ કરીને પાક ઉપર થતી હોય છે. એટલે એનું પરિણામ આપણને અત્યારે જોવા મળે છે. આમ ક્લાઇમેટ ચેન્જની વાતો આપણે બધા કરીએ છીએ, પણ ક્લાઇમેટ ચેન્જના અનુસંધાને ખેતીનું જે આયોજન થવું જોઈએ એ નથી થતું આજની તારીખે પણ. તો દાખલા તરીકે આ વાત કરીએ તો ચોમાસું આપણું જે છે ને, એ ચોમાસામાં કુલ વધારે વરસાદ પડે એ જરૂરનો નથી, પણ વરસાદ સમયસરનો હોય, પ્રમાણસરનો હોય, અને જો માફકસરનો હોય તો ઓછા વરસાદે પણ ચોમા ખેતુ ખેતી છે એ સફળ થઈ શકે. હવે આમાં મુખ્યત્વે ત્રણ બાબતો રીતે આપણે સહન કરવાનું આવે છે. એક તો આ વખતે જે જોયું એ પ્રમાણે કે વાવ્યા પછી વરસાદ લંબાય તો શું થાય કે ખેડૂતનું બિયારણ જાય, પછીના બિયારણમાં એને મેળવવાનું ફરી પાછું વાવવાનું થાય ત્યારે એને બિયારણ લેવા જવું પડે, પછી બિયારણની શોર્ટેજ ઊભી થાય, ભાવ વધી જાય, અથવા તો નકલી બિયારણનો પ્રશ્ન ઊભા થાય, એટલે આવું બધું થાય. એમાં વચ્ચેનો જો લંબાય તો વાવેલું તૈયાર હોય અને પાક તમારો નિષ્ફળ જાય તો પછી બીજા પાકમાં ટૂંકા ગાળાનો કયો પાક લઈ શકાય એવું આયોજન થઈ શકે. છેલ્લે માનો કે ચોમાસું જ્યારે તૈયાર થવાનું હોય ને વરસાદ ના આવે, અને એવું બને જ છે, તો એવે વખતે પણ ખેડૂતને શું થાય કે એનું જે દાણા છે પરિપક્વ ના થાય, એને વજન જે પકડવું જોઈએ ના પકડે, ઉત્પાદન ઘટે, ભાવ મળે નહીં કારણ કે ક્વોલિટી બરાબર ના હોય. એટલે આ બધા કારણો છે જ, આપણે બધા જાણીએ છીએ, પણ એના અનુસંધાને જે આયોજન થવું જોઈએ એ આજની તારીખે છેલ્લા આપણે સ્વતંત્રતા મળ્યા પછી બધા વાતો બહુ કરે કે એગ્રીકલ્ચર પ્રધાન દેશ છે, એગ્રીકલ્ચર નિષ્ફળ જશે તો આપણે નિષ્ફળ જઈશું, પણ એના માટેનું આયોજન જે પદ્ધતિસર થવું જોઈએ એ થતું નથી. એટલે આયોજનનો અભાવ છે, નીતિ જે ઘડાવી જોઈએ એ નીતિ ઘડાતી નથી. શૈલેષભાઈ, બિયારણની વાત કરીએ, ખાતરની વાત કરીએ આપણે, કારણ કે વરસાદ આવ્યો નથી તેવા સંજોગોમાં સિંચાઈનું પાણી, આ તમામ સંજોગોને જોતા એક ખેડૂતને વરસાદ પાછો ઠેલાય છે તો એક એકર દીઠ, એક હેક્ટર, એક વીઘા દીઠ કેટલું નુકસાન થતું હોય છે? એક હેક્ટર દીઠ તમને મેડમ કીધું મેં 20-25 હજાર, એક વીઘો એટલે 24 ગુંઠા અમારે, એટલે એક મિનિમમ 4-5 હજાર નો ખર્ચો થાય છે. કારણ કે ડીઝલના ભાવ જુઓ તમે, આપણા વિજય રૂપાણી નીતિનભાઈ આપણે ધીમે ધીમે સદી રમતા હોય ને, એક બે કરીને 98 પહોંચી ગયા, બરાબર, બે રન બાકી છે એમને, બરાબર, એટલે સદી એ પહોંચી જશે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે ખેડૂતને ડીઝલની જરૂર હોય, રોજનું 20-25 લિટર ડીઝલ નાખી અને ખેડવા જાય છે. અમારા ગામમાં 150 ટ્રેક્ટર છે, આજુબાજુના ગામમાં ગણો તમે આખા ગુજરાતની અંદર કેટલા ટ્રેક્ટર છે, અને જ્યારે ખેતી જ્યારે કરવાનો એમને વારો આવે, જ્યારે ખેડામણ કરવાનો, ત્યારે જ તમારે ભાવ વધારવાનો આવે છે. એટલે હું એવું કહેવું છું કે તમે જગતના તાતને એક બાજુ એમ કહો છો, જગતનો તાત સુખી છે, સુખી અને જગતનો તાત દુઃખી છે. તમે ગ્રાઉન્ડ રિપોર્ટ, ઝીરો રિપોર્ટ ઉપર આવો, તમને ખબર પડશે રૂપાણી સાહેબ ઉપર હેલિકોપ્ટરમાં ઉડતા ઉડતા જોવાની જરૂર નથી. અને બીજું કે તમે એક વસ્તુ એવું કહો છો તો હવડે ખવડે અમારા સાણંદની અંદર એક ગોડાઉનની અંદર 86,000 બોરિયું, કાકા 86,000 બોરિયું વરસાદના ચૂવાથી બગડી ગઈ, બરાબર, હવડક જ આવી હતું પરમ દિવસે. એટલે તમે કોઈ એક બાજુ એવું કહે છે કે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પછી વીમા પાકની વાત હોય કે પછી આવી બધી વાત હોય, નુકસાન જે થયું હોય એ બાબતે કોઈ ચબરબંધીને છોડવા નહીં. તમે કેટલા ચબરબંધીને અંદર પૂર્યા, અને મોટા મોટા આપણે ભાજપના જે વક્તા એવું કહે છે કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે, અરે ભાઈ ચબરબંધીને નહીં, એક બેને પકડીને તો બતાવો યાર. જ્યારે જુઓ ત્યારે ખેડૂતને ડિટેન કરો છો, ખેડૂતને ડિટેન કરો છો, કોઈ ખાલી આવેદન પત્ર આપવા જાય, કોઈ ધરણા કરવા જાય, કોઈ રેલી કાઢવાની કોશિશ કરે, તો બસ ખેડૂતને ડિટેન કરી લો, બસ અવાજ ના ઉઠાવો જોઈએ. એક વસ્તુ છે, આજથી 4 વર્ષ પહેલાંય ડાંગર હોય, ઘઉં હોય, મગફળી હોય, તમે ડાંગરના ભાવ પહેલાં 250-300 હતા, અત્યારે 250-300 છે. પહેલાં પેટ્રોલ 60, ડીઝલ 60 રૂપિયા, 70 રૂપિયા હતું, અત્યારે 100 રૂપિયા થયું. પાકના ભાવ વધારવાના નહીં, ગેસના બાટલાના 450 હતા, અમે આજમી જ લાવીએ છીએ, પુરુષ જ લાવીએ છીએ, કે બહેરા નથી લેવા જતા, એટલે અત્યારે 800-900 રૂપિયા ગેસના બાટલા. એટલે કહેવાનો મતલબ કે પાકના ભાવ ના વધારશો તમે,
એક માચીસ લે ને માચીસ ખેડૂત તો એનો અમે ટેક્સ ભરીએ છીએ સાહેબ. એટલે તમે એવું ના કહેવું, એવું ના કહેશો કે ખેડૂત ટેક્સ નથી ભરતો. ખેડૂત ટેક્સ ભરે છે અને ખેડૂતનો હક છે. ખેડૂતને તમે કાયદેસર એક પેકેજ જાહેર કરો, ખેડૂતનો હક છે કે તમે ખેડૂતને એક પેકેજ જાહેર કરો. આ વરસાદ લંબાયો છે તો આ બધું વાવેતર બગડ્યું છે, તો ખેડૂતને એક મદદની આશા છે સરકાર પાસે અને તમારે સાથે રહેવી એ જરૂરી છે. પણ આ વખતે યુરિયા ખાતરનો ભાવ વધારવામાં નહીં આવે, જે ખાતરનો જૂનો ભાવ હતો એ જ ભાવથી ખાતર આપવામાં આવશે. બિયારણના ભાવમાં પણ કોઈ વધારો કરવામાં નહીં આવે, ઉચ્ચ ગુણવત્તાસભર બિયારણ આપવામાં આવશે. આ પ્રકારની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. કેટલો ફાયદો થઈ રહ્યો છે તમે જોજો ને. હજુ લાઈન લાગશે બરાબર 200 જણાની. સવારમાં 5 વાગે આવશે, સાંજે 6 વાગે સુધી બેસે અને પછી શું કે યુરિયા ખાતર પતી ગયું, એક જ ગાડી આવી હતી. ગુજરાતની અંદર ખૂણે ખૂણે લાઈન લાગશે, તમે તપાસ કરાવજો. કારણ કે છે જ આ નિયમો જ છે એમના બરાબર. અને હું તો એવું કહું છું કે કંઈ વાંધો નહીં, તમે ખેડૂતને કંઈક એવું પેકેજ જાહેર કરો કે ભાઈ હર ખેડૂતને તમને જે ખેડામણ છે કે વાવેતર ખરાબ જયું છે એને એક ખેડૂતની નકલ દીઠ 5,000 રૂપિયા નાખવામાં આવે છે બરાબર. દેવું તો 2022માં માફ કરવું હોય તો તમે કરી શકો છો, પણ હું નથી માનતો. 27 વર્ષથી તમારી સરકાર છે બરાબર, હજુ એક વખત તમે 25% દેવું નથી માફ કરી કે અમારા ખેડૂતનો. અત્યારે ધારો કે મારે 5 લાખ રૂપિયા દેવું છે મેડમ, 10 વીઘા જમીન છે, ધારો કે 5 લાખ રૂપિયા દેવું છે બરાબર. પણ મારે 5 લાખ રૂપિયા દેવું હોય અને મારે સાહેબ જમીન વેચવી હોય અને મારે જો બેંક ઓફ બરોડાનું દેવું હોય કે એડીસી બેંકનું દેવું હોય તો પહેલાં એનો દાખલો લાવવો પડે કે તમે પહેલાં 5 લાખ રૂપિયા અમારા એડીસી બેંકમાં ભરી દો, પછી તમે જમીન વેચી શકો છો. હવે આ બધા પહેલાં વિજય માલ્યા અને ફાલ્યા બધા નાહી ગયા, એમના તમે ક્યારે દાખલા લીધા હતા? ખેડૂતના દાખલા લેવાના કે પહેલાં ભરી દો પૈસા, પહેલાં પૈસા ભરી દો પછી તમે જમીન વેચી શકો છો. તો આ બધા ભાગી ગયા, એમના તમે કોઈ દી દાખલા નતા લીધા, એમના કાગળિયા નતા લીધા. એટલે હું એવું કહેવા માંગુ છું કે શકે આપણે મહેતાજી કે ખેડૂત વર્ગમાં અત્યારે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ તો ખેંચાઈ રહ્યો છે, આ કુદરતી સિસ્ટમ એવી છે. ક્લાઇમેટ ચેન્જને ગણી લો, ગ્લોબલ વોર્મિંગને ગણી લો, પરંતુ અત્યારે બંગાળની ખાડીમાં જે પણ પ્રકારની સિસ્ટમ સક્રિય થવી જોઈએ ચોમાસા માટે, એવી કોઈ પ્રભાવશાળી સિસ્ટમ સક્રિય નથી થઈ, તેના કારણે વરસાદ ખેંચાઈ ગયો છે. ઉત્તર ગુજરાત હોય કે કચ્છ હોય એવા વિસ્તારમાં પણ અત્યારે વરસાદને કારણે જે પાછો ખેંચાયો છે, ખાસ કરીને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો. કેવા પ્રકારની સિસ્ટમ સર્જાઈ શકે છે? કારણ કે 12 જુલાઈ સુધીની આપણને વાત કરી છે હવામાન વિભાગે. મહેતાજી આપણે સવાલ પૂછવા માંગીએ કે બંગાળની ખાડીમાં જે સક્રિય સિસ્ટમ થવી જોઈએ, હજુ આપણે એની રાહ જોવી પડશે. લાગી રહ્યું છે કે 12 જુલાઈ પહેલા વરસાદ આવી શકે, કાં તો પછી 12 જુલાઈ પછી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા વકી વ્યક્ત કરવામાં આવી છે, વરસાદ આવશે ખરા? હવે અત્યારે મેં કહ્યું એમ, જ્યારે સિસ્ટમ આખી ડિસ્ટર્બ હોય ત્યારે નથી, તો કોઈ આપણા જૂના પુરાણા બધા લોકો જે વર્તારો કરતા હતા એમનું સાચું પડતું નથી કે આપણી હવામાન ખાતાને પણ જે કંઈ કહે છે એ પ્રમાણે ચાલતું નથી. એટલે આમ જો જોવા જઈએ તો આ ડિસ્ટર્બ કન્ડિશન છે, એની અંદર જેમ ખેડૂતો પોતે હજુ કેટલીક બાબતોથી અજાણ છે, પણ સરકારની પાસે પોતાનું તંત્ર છે એટલે એમણે તો અભ્યાસ કરી અને એ અંગેનું આખું વ્યવસ્થિત માળખું તૈયાર કરી અને પછી ખેડૂતોના માટેનું આખું એમને શેડ્યુલ આપવું જોઈએ મારી દ્રષ્ટિએ, કે ભાઈ તમે આ પરિસ્થિતિમાં આ પ્રમાણે થાય, આ પ્રમાણે થાય, આ પ્રમાણે થાય, તો ખેડૂતો કંઈક એમાંથી બહાર આવે. બીજું એવું છે કે જે આપણા ત્યાં ડિસ્ટર્બ સિસ્ટમની જે વાત છે એ રેઇનફેડ માટે હંમેશા જોખમી હોય જ છે, પણ એટલે ઇરિગેશન તમારે વધારવું પડે. ઇરિગેશન માટેના જે કંઈ ડેમ છે, આજે આજની પરિસ્થિતિમાં જો જોવા જઈએ તો મોટાભાગના આપણા જે ઇરિગેશનના ડેમ છે એ ડોમેસ્ટિક માટે વપરાય છે. તમે એમાં તમે જુઓ તો સિલ્ટિંગ જે છે અત્યારે લગભગ બધા ડેમ 60-70% એફિશિયન્સીએ કામ કરે છે, કારણ કે સિલ્ટિંગમાં ડિસિલ્ટિંગ થવું જોઈએ, જે થવું જોઈએ જેટલું પાણીનું સ્ટોરેજ થવું જોઈએ એટલું પછી થતું નથી. એટલે શું થાય છે કે જ્યારે આવી જરૂર માટે રાખવાનું હોય ત્યારે પછી એ રિઝર્વ રાખેલું પાણી શોર્ટેજ ઊભી થાય અને પછી ખેડૂતોમાં એક જાતનો અવાપો ઊભો થાય. એટલે ઇરિગેશન વધારવું, પછી જે પાક પદ્ધતિ છે એના સમયસરની વાવણી, જે આપણે કહેતા હતા કે ભાઈ 15 જૂનથી 1 જુલાઈ સુધીમાં વાવણી કરવી, તો એના માટેના જે અખતરા થયા હોય તો 1 જૂનના બદલે 15 જૂન સુધીમાં વાવવા. તો પછી આમાં તો શું થાય છે, બીજી એક વાત કે આપણા જે પાક છે ને એનું જીવન 100-110 દિવસનું હોય, તમે જેટલું મોડું વાવો એટલો એનો જીવનક્રમ માં જે દિવસો છે ખૂટે, જેટલા દિવસો ખૂટે એટલું એનું ઉત્પાદન પણ ધીમે ધીમે ઓછું થાય. એટલે ખેડૂતોને એ પણ માર પડે
એટલે આપણે અત્યારે ફેલ ગયું છે જોઈએ છીએ, પણ જે વાવશે એને પણ પાછળથી નુકસાન જશે એ તો કોઈ જોતું નથી. એટલે ખેડૂતોને દાખલા તરીકે આપણું જે વાવાઝોડું આ 3-4 આવ્યું એના કારણે ખેતીમાં કેટલું બધું નુકસાન થયું, એ નુકસાન હજુ ભરપાઈ નથી થયું, ત્યાં પાછો અત્યારે વરસાદ લંબાયો. એટલે ખેડૂતના માટે આ એક મોટો પ્રશ્ન છે. જગતના તાતના માથે જે પણ પ્રકારની હવે આ મુસીબત આવી ગઈ છે, એ મુસીબતમાંથી સરકાર જો સિંચાઈ માટે પાણીનો જથ્થો પુરવઠો પૂરો પાડે તેવા સંજોગોમાં ખેડૂતો માંગ કરી રહ્યા છે, ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, ખેડૂતોમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે. મહેતાજી અને શૈલેષભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્ય સરકારની એક રીતિ નીતિની જરૂર છે, અને આ રીતિ નીતિ મુજબ જો ખેડૂતોને મદદ કરવામાં આવે અને જેવા સંજોગોમાં જળ સંગ્રહ કરવામાં આવ્યો હોય છે, કેનલ દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય, આવા તમામે તમામ સંજોગોનો અભ્યાસ કરીને અને ત્યારબાદ ખેડૂતોને તે મદદ કરવામાં આવે તો ચોક્કસપણે જગતનો તાત સાચા અર્થમાં સુખી કહેશે અને તેના ખેતરમાં પાક લહેરાતો થશે. પરંતુ અત્યારની સ્થિતિની જો વાત કરીએ, ગ્લોબલ વોર્મિંગ કહી દો તમે કે ક્લાઇમેટ ચેન્જ કહી દો, આ એવી સિચ્યુએશન છે કે જેના કારણે બંગાળની ખાદીમાં એવી એક પણ સિસ્ટમ અત્યારે સક્રિય નથી કે જેના કારણે આપણને વરસાદને લઈને કોઈ પોઝિટિવ વ્યૂઝ અને કોઈ સારા સમાચાર દેખાતા હોય તે રીતે આપણે જોઈ શકીએ. હવે રાજ્ય સરકારે જે પણ પ્રકારની વાતો કરતા હોય અને મસ્ત મોટા નિર્ણયો જાહેર કરતા હોય, કચ્છને પાણી પહોંચાડવાની વાત છે, પરંતુ જ્યારે આપણા અમદાવાદમાં આસપાસના વિસ્તારમાં જઈશું ત્યાં પણ હજુ ખેડૂત હાલ પણ રાજ્ય સરકારની સામે બંડ પોકાઈ રહ્યો છે અને પોતાનો વિરોધ અને પોતાનો રોષ પણ ઠાલવી રહ્યો છે. તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavyanews.com પર. નમસ્કાર.